एक वक्त ब्रह्मा जी एक कर्दम ऋषि ने बात करी कि कर्दम ऋषि हवे तमे पण संसार ने चलावो ने आ संसार ने आगळ वधारो। कर्दम ऋषि कहे छे ब्रह्मा जी हूँ संसार ने चलावू लग्न करूँ एनो वांधो नथी पण जो लग्न करूँ अने मारे त्यां जेवो तेवो दीकरो थाय तो मारू दाम्पत्य जीवन साव व्यर्थ गणाय। मारे त्यां भगवान जेवो जो दीकरो थाय ने तो मारे लग्न करवा छे नहीं तो लग्न नथी करवा। એટલે બ્રહ્મા કહે છે કામ કરો તમે ભગવાનની પ્રાર્થના કરો, ભગવાનની પ્રાર્થના કરશો ને ભગવાન જો પ્રસન્ન થાય તો કદાચ આ તમારો પ્રસ્તાવ એને કહેજો। એટલે એ સમયે બરાબર કર્દમ ઋષિ ભગવાનની આરાધના કરે, ભગવાનનું યજન કરે, ભગવાન પ્રસન્ન થયા પ્રગટ થયા અને કર્દમ ઋષિને કહે છે માગો કર્દમ ઋષિ શું આપું તમને। ભગવાને માગવાનું કીધું પણ ભગવાનને એમ તો ન કહેવાય કે તમે મારે ત્યાં દીકરા બનીને આવો, હવે જગતના બાપને એમ કેમ કેવું તમે દીકરા બનો મારા। પણ એ સમયે કર્દમ ઋષિએ જરા પોતાની બુદ્ધિનો વિચાર કરી અને વાક્યનો પ્રયોગ કર્યો છે, પ્રભુ તમે જો ખરેખર મારા ઉપર રાજી થયા હો ને તમે મને કંઈક આપવા માગતા હોય તો મારે એક જ વસ્તુ જોઈએ છે, મારી ઈચ્છા છે કે તમારા જેવો દીકરો મારે ત્યાં થાય। ભગવાન વિચારમાં પડી ગયા મારા જેવું તો જગતમાં બીજું કોઈ છે જ નહીં, પણ કર્દમ ઋષિએ માગ્યું છે ને મેં કીધું છે કે તમે જે માગો એ આપીશ। એટલે ભગવાન બોલ્યા કે કઈ વાંધો નહીં કર્દમ ઋષિ, હું તમારે ત્યાં આ જગતમાં મારા જેવું બીજું કોઈ નથી તો હું સ્વયં તમારે ત્યાં દીકરો બનીને આવીશ। ભગવાનને પછી યાદ આવ્યું મારે દીકરો બનીને આવવું હોય તો કર્દમ ઋષિને લગ્ન કરવા પડે, મારે માં જોઈ તો હજી તો કર્દમ કુવારા છે। એટલે ભગવાન કહે છે કર્દમ તમારા લગ્ન તો થયા નથી પણ હું તમારે ત્યાં કેમ જન્મું, અને ત્યારે કર્દમ કહે છે પ્રભુ મારો કહેવાનો ભાવાર્થ એવો છે કે તમારે જો જે માંથી જન્મ લેવો છે એ કન્યાને મારી હારે પરણાવી દો અને પછી તમે જન્મ લ્યો, માગતા માણસને આવડવું જોઈએ। ભગવાન ઉપર બધી જવાબદારી નાખી કે દીકરો બનીને આવવાનું કામે તમારું અને મને પરણાવવાનું કામે તમારું। ભગવાન પાસે માંગ્યું, ભગવાન કહે છે તથાસ્તુ સાંભળો કર્દમ, આજથી ત્રીજા દિવસના સૂર્ય ઉદયના સમયે તમારા આશ્રમમાં એક રથ આવશે અને એ રથની અંદર મનુ મહારાજ, શત્રુપા રાણી અને એની દીકરી દેવહૂતિ આ ત્રણેય આવશે। દેવહૂતિ જ્યારે તમારે ત્યાં આવે અને તમારી સાથે લગ્ન કરવાની વાત થાય તો તમે દેવહૂતિનો હાથ સ્વીકારજો, તમે એની સાથે પરણી જાજો અને તમારે ત્યાં હું દીકરો બનીને આવીશ। ભલે પ્રભુ, ભગવાન અંતર ધ્યાન થયા, ત્રીજા દિવસનો સૂર્ય ઉદય થયો અને બરાબર ભગવાનના કહેવા મુજબ મનુ મહારાજ અને શત્રુપા રાણી બે આવ્યા છે, આવી અને કર્દમ ઋષિ સાથે એની પાસે ઉભા છે। કર્દમને ખબર પડી કે આ ત્રણ વ્યક્તિઓ આવ્યા, આના લગ્ન મારી સાથે કરાવવા આવ્યા છે, પણ લાવ જરાક પરીક્ષા કરી લઉં કન્યા બરાબર છે ને। એટલે કર્દમ ઋષિએ પરીક્ષા કરી, ત્રણ આસન બિછાવ્યા છે, ત્રણ આસન પધરાવ્યા અને કહે છે કે આ પધારો એના ઉપર। મનુ મહારાજ અને શત્રુપા રાણી બેસી ગયા, દેવહૂતિ ન બેઠા, કારણ દેવહૂતિને ખબર છે કે મારા પિતાશ્રી મારું લગ્ન કરવા માટે અહીંયા આ ઋષિ પાસે સાથે આવ્યા છે અને આ ઋષિ મારા ભાવિ પતિ છે તો મારે એની પાસે સેવા ન કરાવાય, મારે એની પાસે સેવા ન કરાવાય। એટલે એનું આપેલું આસન છે એની માથે મારે ન બેસાય, જો બેસું તો પાપની અધિકારી બનું। અને બીજો વિચાર એ આવ્યો કે મારા ભાવિ પતિ છે એણે મને આજ્ઞા કરી છે, જો એની આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો પણ પાપ થાય, હવે શું કરું। એટલે દેવહૂતિએ વિચાર કર્યો, આસનની બાજુમાં નીચે બેસી ગયા અને પોતાનો જમણો હાથ એણે આસન ઉપર પધરાવ્યો, આ બાજુ કર્દમ સમજી ગયા પાત્ર બરાબર છે, પાત્ર બરાબર છે। મનુ મહારાજ વાત કરે છે ઋષિવર આ મારી દીકરી દેવહૂતિ છે અને અમે એના લગ્ન તમારી સાથે કરવા માટે આવ્યા છીએ, અમારે એની સાથે તમારા લગ્ન કરવાના છે। કર્દમ ઋષિ કહે છે મનુ મહારાજ તમારી દીકરીને પહેલા પૂછી જુઓ, કારણ કે એ રહી હશે રાજમહેલમાં, એને કોઈ દિવસ તાડ તડકો વરસાદ ભૂખ તરસ આ કંઈ જ નહીં જોયું હોય, એને પહેલા પૂછો મારે રહેવાનું છે જંગલમાં,
મારે આશ્રમમાં રહેવાનું એટલે આશ્રમની અંદર તો ટાઢ તડકો ભૂખ તરસ આ બધું સહન કરવું પડે. મનુ મહારાજે દેવહૂતિ સામે જોયું, દેવહૂતિ હા પાડે છે, પિતાશ્રી મને આ વાત મંજૂર છે, જો આવા ઋષિવર જેવા પતિ મળતા હોય તો. મનુ મહારાજ કહે છે, કર્દમ ઋષિ મારી દીકરીને તમારી આ વાત મંજૂર છે. કર્દમ ઋષિ બીજો શરત રાખી, સાંભળો, તમારી દીકરીને કહી દો ને તમે પણ સાંભળી લો, મારે ત્યાં સંસારમાં એક દીકરો થશે એટલે હું સંસાર છોડીને જતો રહીશ, પછી હું સંસાર નહીં ભોગવું. પછી એમ ન કહેતા કે ઘર ચલાવવાની ત્રેવડ નહોતી તો ઘર માંડું શું કામે. મનુ મહારાજે આ પ્રશ્નને લઈ દેવહૂતિ સામે નજર કર્યો, દેવહૂતિ સામે નજર કરી દેવહૂતિ મૌન રહ્યા છે અને મૌનની પરિભાષા છે હા. એણે હા સ્વીકારી એટલે તરત જ ત્યાં આગળ લગ્ન થયા, ખૂબ દાયજો અપાયો અને એ દાયજો અપાયા બાદ એ દાયજાની અંદર મનુ મહારાજ અને શત્રુપા રાણીએ સુંદર મજાનો દાયજો એક વધારે આપ્યો છે અને એ દાયજો છે સંસ્કારનો દાયજો. મહાપુરુષો કહે છે, તમારી દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમારી જેટલી પણ પરિસ્થિતિ સારી હોય, જેટલું પણ તમારે એને કન્યાદાન દેવું હોય, દાયજો દેવો હોય, એ આપજો, એને કર્યાવર કરી દેજો, પણ એ કર્યાવરમાં સંસ્કારનો દાયજો આપવાનું જરાય ન ભૂલતા તમે. કદાચ તમે બહુ વધારેમાં વધારે ગમે તેટલું આપશો, મોટી મોટી ગાડીઓ ભરીને તમે એને કદાચ દાયજો આપશો ને, પણ જો એ દાયજાની સાથે તમારો સંસ્કારનો દાયજો નહીં હોય તો તમારા દાયજાની કોઈ કિંમત એના સસરા પક્ષમાં નહીં થાય. કદાચ થોડોક દાયજો કર્યાવર ઓછો હશે પણ તમારી દીકરી સંસ્કારી હશે તો એને ક્યારેય સાંભળવું નહીં પડે કે તું દાયજો તું કર્યાવર નથી લાવી. માટે કહું છું કે દીકરીને જ્યારે સાસરે મોકલો ત્યારે તમે એને સંસ્કારનો દાયજો આપવાનું ન ભૂલશો, સંસ્કારનો દાયજો આપજો, એને કર્યાવર આપજો. દેવહૂતિના લગ્ન કરી અને સંસ્કારની વાતો કરી અને મનુ મહારાજ શત્રુપા રાણી ગયા છે. સમય વ્યતીત થયો, ઘણો સમય વ્યતી ગયો, પોતાના પતિની સેવા કરે છે અને એ સમયે કર્દમ ઋષિ રાજી થયા અને કહે છે કે મનુપુત્રી માગો શું આપું તમને, હું તમારી સેવાથી બહુ પ્રસન્ન થયો છું. જ્યારે પતિ પોતાની પત્નીને આટલું કહે એટલે પત્ની એમ સમજે કે મારું જીવન આજે ધન્ય બન્યું, મારો પતિ મારાથી રાજી થયો. અને હંમેશા ભારત વર્ષની દરેક સ્ત્રીઓની બે જ ઝંખના હોય, એક સારો પતિ મળે અને એક સારો છોકરો મળે, આ બે ઝંખનાઓ દરેક સ્ત્રીઓની હોય છે સાહેબ. એ સમયે મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિ ખૂબ રાજી થયા છે. ધીમે ધીમે સમય વ્યતીત થયો અને એ દાંપત્ય જીવનમાં નવ દીકરીઓનો જન્મ થયો છે. કર્દમ અને દેવહૂતિને ત્યાં નવ દીકરીઓ થઈ. આ નવ દીકરીઓ અને એના પછી દીકરો, જો આને ભૌતિકતાથી માત્ર કથાના રૂપમાં જોશો તો નવ દીકરીઓ જ દેખાશે, એક દીકરો દેખાશે, પણ જો આને આધ્યાત્મિક અર્થમાં જશો તો આ નવ દીકરીઓ એ નવ દીકરીઓ નહીં, નવધા ભક્તિ છે. નવ પ્રકારની ભક્તિ બતાવી, નવધા ભક્તિ કરી અને જીવનને વ્યતીત કરે છે અને એ નવધા ભક્તિના ફળ સ્વરૂપે જે દીકરો આવે એ ભગવાન સ્વરૂપ છે, એ ભગવાનનો અંશ છે, ભગવાન પોતે છે. નવધા ભક્તિ કરી, નવધા નવ દીકરીઓ થઈ, વળી દાંપત્ય જીવન આગળ ચાલ્યું અને એની અંદર એ દાંપત્ય જીવનમાં માતા દેવહૂતિના ઉદરમાંથી જાણે એક કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે એમ માતા દેવહૂતિના ઉદરમાંથી ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. બોલીએ કપિલ નારાયણ ભગવાન કી જય. ભગવાન કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું છે, કપિલ નારાયણનું પ્રાગટ્ય થયું. થોડો સમય વ્યતીત થયો અને એ સમયે ભગવાન પોતાના કર્દમ ઋષિ સંસારને છોડી અને તીર્થક્ષેત્રમાં ચાલ્યા ગયા ભગવાનના યજ્ઞ માટે. અહીંયા આગળ માં અને દીકરો રહે છે પણ ભગવાન અને ભક્તના સ્વરૂપમાં છે. ભગવાને પોતાની માતાને માધ્યમ બનાવી અને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. માં, આ સંસારની અંદર તમે ક્યારેય મોહ ન પામશો, કારણ આ સંસાર ત્રેવડું બંધન છે, સત્વગુણ રજોગુણ અને તમોગુણ. એક દોરીથી બંધાયેલો માણસ ન છૂટી શકે તો આ તો ત્રણ ત્રણ દોરડાઓથી બંધાયેલો માણસ છે, કેમ છૂટી શકે? આમાં પણ છૂટી શકાય, પણ જો માણસને એની પોતાની
बुद्धि होय तो कई रीते तो कहे छे के जे मानस ने बांधो छे इनमां ताकत होय तो शरीर ने फुलावे अन बंधनो तोड़ी नाखे। बीजो कोई भक्त एवो होय के कदाच बांधा होय पण पोताना शरीर ने संकोची ले एटले ए बंधनो छूटा पड़ी जाय। अने त्रीजो मानस त्रीजो प्रकार एवो छे जेने बांधो छे एने प्रसन्न करे अने ए प्रसन्न थाय एटले ए समये ए भगवान ने कहे भगवान तमे जे मने बांधो छे ए दोरडाथी तमे मने खोली नाखो। भगवान जे दोरडाने बंधन ने कापवा जाय त्यारे भगवान नो भक्त ना पड़े कि नहीं प्रभु आ बंधन कापता नहीं हो आने छोड़जो। भगवान कहे छे ला भाई हूँ आ दोरडाने कापू के हूँ आ दोरडाने छोड़ू तारे तो छूटवाथी काम छे ने। त्यारे भगवान नो भक्त कहे छे नहीं प्रभु आ दोरडा व्यर्थ न जवा जोईए कारण तमे मने छोड़ो ने पछी मारे इना ए ज दोरडाथी तमने बांधवा छे ने जोवू छे तमे बंधाव त्यारे केवा लागो छो। आ भगवान नो भक्त छे मारे जोवू छे तमे केवा लागो छो। मां आ संसार मां मोहन पामशो। बीजी वात भगवान नु यजन करजो अने छेले माता देवहूति ने कहे छे मां तमे संतोनो संग करजो। संतोनो संग करजो आ शब्द सांभळ्या एटले माता देवहूतिए प्रश्न कर्यो प्रभु आ जगत मां संत कोने कहेवाय मां संत कोने कहेवो। अने भगवान कपिल नारायण कहे छे मां जेनी आंखमां दया भरी छे जेनी आंखमां करुणा भरी छे जेनी आंखमां ममता भरी छे दरेक जीवात्मा प्रत्ये दयानो भाव छे प्रेम छे लागणी छे हूंफ छे जेनुं जीवन परोपकारी छे ए आ जगतनो साचो साधु छे एने संत कहेवा। ઘરને મૂકીને વ્યા જાય એને માત્ર સંત ન કહેવાય ભલે સંસારમાં રહે છતાં પણ જે પોતાના સ્વભાવથી જે માણસ સારો છે સંત છે। અને હું તો કહું છું ભગવા કપડાં પહેરવાથી સંત નહીં થવાય સાહેબ સ્વભાવ સુધારવાથી સંત થવાશે। માટે તમારા સ્વભાવને સારો બનાવો તમારા સ્વભાવને સંત જેવો સ્વભાવ બનાવો કારણ સંત હંમેશા નિર્મળ હોય છે એનામાં જરાય ઉગ્રતા જેનામાં જરાય કટુતા જરા દ્વેષ રાગ ઈર્ષા આ કશું નથી હોતું સાહેબ। એને તો બસ ભગવાનનું ભજન કરે અને બાકી જ્યાં થતી હોય ત્યાં સેવા કરે એ ભગવાન सागर जेवड़ा दिलड़ा जेना नवक दिए छलका जेरना घुटड़ा ने जिरवी जाने जेरना घुटड़ा ने जिरवी जाने तो अमृत सोने पाए साचा साधु ये मयोड़ खाए हरी रस पिए बिजाने पाए साचा साधु ये જગતનો સાચો સાધુ છે કે જે માણસને પોતાના અંદર દરેક જીવાત્મા પ્રત્યે ભાવ ભર્યો છે લાગણી ભરી છે કરુણા ભરી છે અને એ માટે માં સંતોનો સંગ કરજો। જ્ઞાનનો ઉપદેશ આપ્યો છે અને કહે છે કે માં આ શરીરમાં તમે ક્યારે મોહન પામશો આ શરીરને માત્ર ઉપરથી સારા સારા આવા ચામડાના પડ ચડાવેલા છે એટલા માટે સારું દેખાય છે બાકી અંદર તો માંસ અને રુધિર ભર્યા છે હાડકાઓ ભર્યા છે
માટે તમે શરીરમાં ક્યારેય મોહ ન પામશો. આ વાત બતાવી અને ભગવાન માં પાસેથી વિદાય લઈ છે. મને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ કર્યો, કપિલ ગીતાનું ગાન કરવા માટે ભગવાન માં પાસેથી નીકળ્યા અને ભગવાન ત્યાંથી નીકળી અને સીધા જ જે જગ્યાએ ગંગાજી સાગરમાં ભળે છે એ જગ્યાએ આવી અને પોતાનો આશ્રમ બનાવીને ત્યાં કપિલ નારાયણ ભગવાન કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરે છે. ભગવાન ગયા એટલે માતા દેવહૂતિ ખૂબ રડ્યા છે. કોઈ એમ કહે છે કે આટલું જ્ઞાન આપ્યા પછી શા માટે રડવું જોઈએ, દીકરાના વિયોગમાં નહીં ભગવાનના વિયોગમાં ભક્ત રડે છે. ભગવાનના વિયોગની અંદર એ રડે છે. આ બાજુ માતા દેવહૂતિ ભગવાને આપેલું જ્ઞાન છે એને ક્રિયા પ્રમાણેનું કર્મ બનાવી અને પોતાના યોગને લઈ અને સમયાંતરે પોતાના દેહનો ત્યાગ કર્યો. દેહનો ત્યાગ કર્યો અને જે જગ્યાએ માતાને મુક્તિ મળી, માતાને સિદ્ધિ મળી એટલે એ જગ્યાનું નામ પડ્યું સિદ્ધપુર. ઊંઝાથી આપણે આગળ જઈએ એટલે પાટણ ગામ, અને પાટણમાં જે બિંદુ સરોવર છે એ બિંદુ સરોવરના કિનારે માતા દેવહૂતિને મુક્તિ મળી છે. એટલા માટેથી ભગવાન કપિલ નારાયણે માને મુક્તિ અપાવી અને માના વિયોગની અંદર જ્યારે આંખમાંથી અશ્રુબિંદ પડ્યું એટલે એનું નામ પડ્યું છે બિંદુ સરોવર. આજનો માણસ, આજનો દીકરો પણ યુવાન પોતાની માતાની મુક્તિ માટે સિદ્ધપુર જઈ અને માનું શ્રાદ્ધ કરે એટલે માને મુક્તિ મળે છે. અને બીજી વાત, પિતાશ્રીના શ્રાદ્ધ માટે બિહારમાં ગયાજી જવાનું, ગયાજીમાં જઈને શ્રાદ્ધ કરે એટલે પિતૃને મુક્તિ મળે છે. માતા દેવહૂતિને માધ્યમ બનાવીને ભગવાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો અને અંતે ગંગા કિનારે ગયા, જ્યાં ગંગા અને સાગરનું મિલન થાય ત્યાં આગળ ભગવાન ગયા છે અને કપિલ ગીતાનો પ્રચાર અને પ્રસાર કરે જીવાત્માના કલ્યાણ માટે. એ કથા સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને વર્ણવી અને સુત નામના પુરાણી શૌનકાદિક ઋષિમુનિઓને મૈત્રેય મહારાજે વિદુરને બતાવી અને ત્રીજા સ્કંદની પૂર્ણાહુતિ કરી અને ચતુર્થ સ્કંદમાં પ્રવેશ કરાવતા મહર્ષિ વેદવ્યાસ બોલ્યા છે. યોન્તઃ પ્રવિશ્ય મમ વાચમિમાં પ્રસુપ્તા સંજીવયત્ય ખિલ શક્તિધર સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. ભગવાનની કૃપા હોય તો હું અને તમે બોલી શકીએ, ભગવાનની કૃપા હોય તો આપણે ભોજન લઈ શકીએ, ભગવાનની કૃપા હોય તો આપણે ઊભા થઈ શકીએ. ચોથો સ્કંદ એટલે ચાર પ્રકરણોની કથા છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ.